હું ડૉક્ટર હેમંત અંતાણી આણંદમાં છેલ્લા 35 વર્ષથી છું. મારા મતે આણંદ માટે એક ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે આણંદની પ્રગતિ તો બધાને ખબર છે. દેશ વિદેશમાં અમૂલ મિલ્ક કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પ્રખ્યાત તો છીએ જ. અહીંયા બહુ વિદ્યાનગર જેવું અદ્ભુત એક શૈક્ષણિક સંકુલ છે જે આખા ગુજરાતમાં વધારે મોટું છે. ચરોતર જેવા સમૃદ્ધ પ્રદેશનું આ એક કેપિટલ છે. આટલું બધું હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન ન હોવાનો એક હંમેશા અમને અહેસાસ રહેતો હતો, એનો અફસોસ રહેતો હતો, અને એ ક્ષણ આજે મિટાઈ ગઈ છે. અને અમે ગુજરાત સરકારના ખૂબ ખૂબ આભારી છે કે આણંદના સર્વ નાગરિકોને આ આણંદ કોર્પોરેશનની એક ભેટ આપી છે. મારું નામ કેતન પટેલ છે. હું ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં સેક્રેટરી તરીકે હોદ્દો ધરાવું છું. આજે જ્યારે સરકારશ્રીએ આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનું ડિક્લેર કરેલું છે, ત્યારે આણંદની જનતા તરીકે અમને ખૂબ હર્ષની લાગણી અનુભવાય છે અને આણંદનો ઘણો જ ખૂબ જ વિકાસ થશે. આણંદની પબ્લિકની ઘણા સમયથી માગણી હતી, ઘણા સમયથી પેન્ડિંગ માગણી હતી. અમારા ધારાસભ્યની, મા મેમ્બર ઓફ પાર્લામેન્ટની, આણંદની પબ્લિકની, આ NRI ચરોતર પ્રદેશ છે તો ઘણા NRIઓની પણ આ માગણી હતી કે આણંદને મહાનગરપાલિકા બનાવવામાં આવે, જેના લીધે આણંદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું સારું ડેવલપ થાય, કચરા અને બધાના નિકાલની વ્યવસ્થા ઘણી સારી થાય, એવી જ રીતે આણંદનો ખૂબ જ સારો રોડ રસ્તા બને અને આણંદને ગ્રાન્ટો પણ ઘણી વધારે મળશે, જેનાથી આણંદની આજુબાજુનો ગામડાઓનો અને આણંદનો ખૂબ સારો વિકાસ થશે. તેથી અમે આણંદની જનતા તરીકે પણ ઘણી ખુશીની લાગણી અનુભવીએ છીએ. સંકેત ઇન્ડિયા આણંદના મેનેજિંગ ડિરેક્ટર તરીકે હું મેહુલ પટેલ. આજે આપણે આ વિધાનસભામાં જે આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો, એ અમને ખૂબ ખુશીના સમાચાર મળ્યા. આપણા સૌ માટે, આણંદની અને આણંદ જિલ્લાના સૌના માટે ખૂબ ખુશીના, આનંદના સમાચાર મળ્યા. અને આ થવાથી બહુ લાંબા સમયથી માગણી હતી કે આણંદને કોર્પોરેશન બનાવો. ઘણા બધા ટાઉન એવા હતા કે જે નગરપાલિકાઓ હતી એને કોર્પોરેશન બનેલી, પણ આણંદ બાકી રહી ગયેલું કોઈના કોઈ કારણસર. તો બધાના પ્રયત્નોથી, ધારાસભ્ય, સંસદ સભ્ય સંગઠનના બધાના પ્રયત્નોથી આજે બન્યું. તો આ સાથે અમને એવું લાગે છે કે આણંદ જિલ્લાનું અર્થતંત્ર અને આણંદનું અર્થતંત્ર ઓલમોસ્ટ જે થઈ રહ્યું છે એમાં ડબલ એનું અર્થતંત્રમાં વિકાસ આપણને લાગશે, ડબલ ટર્નઓવર થઈ જશે બધાના. આજે હું પ્રમુખ જાગૃત મહિલા સંગઠન આશા દલાલ અને માજી અધ્યક્ષા આણંદ નગરપાલિકા, ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે કે આણંદને મહાનગરપાલિકા બનાવવી, એના માટે હું ગુજરાત સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આણંદના આસપાસના વિસ્તારોની મહિલાઓ વતી હું એ લોકોની મારી ખુશી વ્યક્ત કરું છું, કારણ કે આણંદનો વિકાસ, આણંદની આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ આનાથી બમણી ઝડપે વધશે. વિકાસની ગતિ અને દિશા એ પણ બદલાશે. સાથે સાથે એક વસ્તુ વધારે મહત્ત્વની છે કે સમગ્ર વહીવટી તંત્રની કાર્યક્ષમતા વધશે. હું રાજેશ પટેલ, મૂળ વતન મારું ધર્મ જ, પણ છેલ્લા કેટલાક વર્ષોથી બાળકોના અભ્યાસ અર્થે કરમસદમાં રહું છું. આજે ખૂબ સારા સમાચાર આણંદ માટે આવ્યા છે. માનનીય મુખ્યમંત્રી અને માનનીય નાણામંત્રીએ આજે બજેટમાં ઘોષણા કરી છે કે આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. ઘણા સમયથી આ માગણી પડતર હતી. એ આણંદ માટે એક ઐતિહાસિક દિવસ છે. આણંદ શ્વેત નગરી કહેવાય, એ નગરી હવે વધારે ઉજ્જવળ બનશે, કારણ કે મહાનગરપાલિકા બને એટલે મ્યુનિસિપલ કમિશનર, IS કક્ષાના અધિકારી આવે, સરકારની પણ એમાં દૃષ્ટિ ભરે અને ખૂબ મોટા બજેટ પણ આવે અને વિકાસની કોઈ મર્યાદા ના રહે એટલું મોટું કામ થવાનું છે. આણંદ, વિદ્યાનગર, કરમસદ અને આજુબાજુની જે કંઈ મર્યાદા નક્કી થશે એ તમામ વિસ્તારનું એક સર્વાંગી વિકાસનું એક એવું મોડલ રજૂ થશે. નમસ્કાર. આણંદ એટલે અમૂલ ડેરી, સરદાર સાહેબની કર્મભૂમિ. આજ રોજ આણંદ શહેર માટે ખૂબ મહત્વના આણંદના સમાચાર છે. ગુજરાત વિધાનસભામાં આદરણીય ફાઇનાન્સ મિનિસ્ટર કનુભાઈ દેસાઈ દ્વારા આણંદ નગરપાલિકાને આણંદ મહાનગરપાલિકાનો દરજ્જો આજે આપવામાં આવ્યો છે. તે બદલ આણંદના સૌ નાગરિકો વતી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા મુખ્યમંત્રી, આપણા અધ્યક્ષ શ્રી આદરણીય CR પાટીલ સાહેબ, આપણા
ફાઇનાન્સ મિનિસ્ટર કનુભાઈ દેસાઈ સાહેબનો અને ગુજરાતના સર્વ મંત્રીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ મહાનગરપાલિકા માટે જે વર્ષોથી પ્રશ્ન, એક આણંદના શહેર માટેનો જે પ્રશ્ન પેન્ડિંગ હતો, એની માટે પૂર્વ પ્રમુખ અને સોજિત્રાના ધારાસભ્ય આદરણીય વિપુલભાઈ પટેલ, અત્યારના પ્રમુખ વર્તમાન પ્રમુખ આદરણીય રાજેશભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, સર્વ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રીઓએ જે મહેનત કરી છે, એક સાંસદ તરીકે સાંસદ સાથે સંકલન કરી અને આ પ્રશ્ન ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે રજૂઆત કરતા એનું પરિણામ પોઝિટિવલી આવ્યું છે અને આજે આણંદના સૌ નાગરિકોએ મહાનગરપાલિકા તરીકે જ્યારે આણંદને ડિક્લેર કરી છે, સૌએ આવકાર્યું છે. આણંદના સૌ નાગરિકો વતી, આજુબાજુમાં રહેતા સૌ નાગરિકો વતી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નેતૃત્વ હેઠળની સરકારનો, આદરણીય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું.